ફ્રાન્સની ઇમેન્યુઅલ મેક્રોન સરકારે દેશના ઉત્તરી હિસ્સામાં સ્થિત એક મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે મસ્જિદનો ઇમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો. મસ્જિદને બંધ કરવાનું કારણ સ્પષ્ટ કરતા અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તો પેરિસની ઉત્તરમાં આશરે 100 કિલોમીટર દૂર 50,000ની જનસંખ્યાવાળા શહેર બોવે ખાતે આ મસ્જિદ આવેલી છે. સ્થાનિક પ્રશાસનના કહેવા પ્રમાણે મસ્જિદને 6 મહિના માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે ઇમામના ઉપદેશ નફરત, હિંસા અને જિહાદની રક્ષા કરવા ઉશ્કેરે છે. મસ્જિદમાં આશરે 400 લોકો ઇમામના અનુયાયી છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્માનિનને પણ મસ્જિદને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે તેવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ત્યાંના ઇમામ પોતાના ઉપદેશોમાં ઈસાઈઓ, સમલૈંગિક અને યહૂદીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ અસ્વીકાર્ય છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.